ત્યારે જીસીએસ પોર્ટલને લઈને જે વિવાદ સર્જાયો છે, ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમને પત્ર લખ્યો છે. કુમાર કાનાણી અત્યારે અમારી સાથે જોડાયેલા છે. કુમારજી, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. આપની પાસેથી જાણવા માંગીશું, આપને કેમ જીસીએસ પોર્ટલમાં ગેરરીતિની ફરિયાદ કરવી પડી છે? વિદ્યાર્થીઓ બાદ તમારે કેમ મેદાનમાં આવવું પડ્યું છે? મને એવું લાગે છે કે જીકાસ પોર્ટલ દ્વારા જે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં કંઈક ને કંઈક ખામી રહી ગઈ છે. સરકાર કોઈ પણ પ્રયાસ ને પ્રયત્ન સારા માટે કરતી હોય છે, પારદર્શકતા આવે, ભ્રષ્ટાચાર ન થાય, લોકોને સરળતાથી કામ થાય, એના માટેનો સરકાર પ્રયાસ કરતી હોય છે. આ પોર્ટલ દ્વારા સરકારે કદાચ એ પણ વિચાર્યું કે લોકોને સરળતાથી પારદર્શકતાથી એડમિશન મળે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે, પરંતુ કોઈ પણ કામ થાય તો એની કંઈક ક્યાંય કંઈક ખામીઓ પણ રહી જતી હોય છે. તો આમાં પણ જીકાસ પોર્ટલમાં કંઈક ખામીઓ છે, કંઈક મુશ્કેલી છે, તકલીફ છે. પણ હું એવું ચોક્કસપણે માનું છું કે જે આપણા પ્રયાસો કર્યા છે એ પ્રયાસોમાં કંઈક ખામી રહી હોય તો એને ક્ષતિને દૂર કરવી જોઈએ, ખામીઓને દૂર કરવી જોઈએ અને તાત્કાલિક આનો રસ્તો કાઢવો જોઈએ. અને એટલા માટે મુખ્યમંત્રીને મેં એ પત્ર દ્વારા ધ્યાન પર મૂક્યું છે. આપણે જે કંઈ કર્યું હોય તો સારા માટે કર્યું હોય, પરંતુ આની અંદર ખૂબ જ ખોટું કામ થઈ રહ્યું છે, ગેરરીતિ થઈ રહી છે, પારદર્શકતા નથી. તો આ જે ખામીઓ છે દૂર થાય અને લોકોને ન્યાય મળે, વિદ્યાર્થીઓને ન્યાય મળે અને પ્રવેશની પ્રક્રિયા સરળ થાય, પારદર્શક થાય, એવી મારી માગણી છે. બિલકુલ. ત્યારે કુમારજી, જે પ્રમાણે આપના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, પ્રવેશ પોર્ટલમાં ગેરરીતિનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આપને શું લાગી રહ્યું છે? સરકાર નિષ્ફળ જઈ રહી છે? ના, નિષ્ફળ તો ન કહી શકાય, કારણ કે પ્રયાસ કર્યા છે, પરંતુ ખામીઓ છે, ખામીઓ તાત્કાલિક દૂર થવી જોઈએ, હું ચોક્કસપણે માનું છું. લોકોની જે ફરિયાદ આવે એ ફરિયાદને ધ્યાન પર લેવી જોઈએ અને ધ્યાન લીધા પછી એનો તાત્કાલિક એનો હલ થવો જોઈએ, એ ચોક્કસપણે હું માનું છું. વિદ્યાર્થીઓમાંથી ફરિયાદો આવી છે, લોકો એબીવીપીએ પણ આ ધ્યાન પર મૂક્યું છે, તો આ ધ્યાન પર મૂક્યા પછી આને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક એનો રસ્તો કાઢવો જોઈએ. જી, પણ કુમારજી, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓએ કેમ રસ્તા પર ઉતરવું પડે છે? શું આ ગેરરીતિ એટલી વ્યાપક છે? એટલા માટે તો મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે વિદ્યાર્થી અને એના વાલી સતત જ ચિંતામાં છે કે અમારું એડમિશન થશે કે કેમ, કેવી રીતે થશે, શું થશે, ક્યારે થશે. એ ચિંતાઓ લઈને વિદ્યાર્થીઓના વાલીઓ જે અમારી પાસે આવ્યા, અને એટલા માટે તો મેં આ પ્રશ્ન મુખ્યમંત્રી સુધી પહોંચાડ્યો છે કે સરકારના વડા છે, ડાયરેક્ટ જો એ મુખ્યમંત્રી આમાં રસ લે અને કાર્યવાહી કરશે તો ઝડપ તેનો નિકાલ થશે. બિલકુલ. વિદ્યાર્થીઓની ચિંતાની આપ વાત કરી રહ્યા છો, ત્યારે આપને શું લાગી રહ્યું છે? શું રૂપિયા માટે વચેટિયાઓ પોર્ટલ સાથે રમત રમી રહ્યા છે? ના, એ ફરિયાદ મારી પાસે પણ વિદ્યાર્થીઓ મને વાત કરી છે કે અમને એવા ફોન પણ આવે છે કે તાત્કાલિક તમને એડમિશન અપાવી દઈએ. તો આ જે સિસ્ટમમાં ખામી છે, પ્રવેશ પ્રક્રિયામાં જે ખામી છે, એના કારણે વચેટિયાઓ પણ ઊભા થતા હોય એવું લાગે છે, એટલે પારદર્શકતા નથી. અને એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્રમાં આ મુદ્દો પણ ટાંક્યો છે, આ મુદ્દો પણ એના ધ્યાન પર મૂક્યો છે કે આ પોર્ટલની જે પ્રક્રિયા છે એના દ્વારા જે એડમિશનો થઈ રહ્યા છે એમાં વચેટિયાઓ પણ ઊભા થઈ રહ્યા છે, તો કંઈક તો ખામી છે આપણી, તો ખામીઓ દૂર થવી જોઈએ. બિલકુલ કુમારજી, વિકસિત ભારતના દાવા કરવામાં આવી રહ્યા છે, તેની વચ્ચે ક્યાં સુધી વિદ્યાર્થીઓ અટવાશે? ભારત 100% વિકસિત છે, વિકાસ થઈ રહ્યો છે, એ આપણે સૌ અનુભૂતિ કરી રહ્યા છીએ, અનુભવ કરી રહ્યા છીએ. પરંતુ સરકાર જે કંઈ કામગીરી કરે છે એમાં ઘણા બધા પ્રશ્નો ઊભા પણ થતા હોય છે, અને એ પ્રશ્ન ઊભો થાય તો એનો તાત્કાલિક નિરાકરણ થાય, એનો તાત્કાલિક હલ થાય, એ જવાબદારી આપણી હોય છે.
એટલે હું ચોક્કસપણે માનું છું, કોઈ પણ કામ કરીએ, કામ કરીએ તો ભૂલ થાય, તો કામ કરી છે, ભૂલ થઈ છે તો ભૂલને તાત્કાલિક સુધારવું એ આપણું કામ છે. અને મને ચોક્કસપણે વિશ્વાસ છે, મુખ્યમંત્રીના ધ્યાન પર મેં વાત મૂકી છે, તો ચોક્કસ મુખ્યમંત્રી રસ લઈ આનો તાત્કાલિક ઉકેલ લાવશે. બિલકુલ, આપના દ્વારા પણ જે પ્રમાણે રજૂઆત કરવામાં આવી છે, ત્યારે આપ શું માનો છો, ભ્રષ્ટાચારીઓ સામે કેવા પગલાં લેવાવા જોઈએ? ભ્રષ્ટાચારી સામે તો જે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ થવી જોઈએ. સમિતિ, એક કંઈક કોલેજની તપાસ માટે એક સમિતિ બનાવી છે, એવી સમિતિ બનાવીને તમામ કોલેજનો તપાસ થવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જે ધન્યવાદ કુમારજી, આપ અમારી સાથે જોડાયા.